જાન મિત્રો સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી પરીક્ષાના જે ફોર્મ ભરાયા છે તે સીસી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલી છે જે આ મિત્રો કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી પરીક્ષા આપી શકાશે તેમની માહિતી છે તે વિડિયોની અંદર વિગતવાર જોવાનું છે માટે ખાસ કરીને વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ ઓન કરી દેજો જેથી કરીને તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે તેમની અંદર કુલ ચાર હજારને ત્રણસો જેટલા પદો પર જેવા કે હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક આ તમામે તમામ કુલ બાવીસ જેટલા કેડરો માટે ચાર હજારને ત્રણસો પદો ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી હતી જોકે ફોર્મ ભરાયા બાદ ચાર હજારને ત્રણસો જેટલા પદોની અંદર બીજા ઘણા પદોનો પણ વધારો કરવામાં આવેલો છે અને આ ફોર્મ ભરાયા બાદ આ પરીક્ષાની પણ ઓફિશિયલ તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે આખરે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી પરીક્ષા ચાલશે તેમની માહિતી પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જણાવવામાં આવેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સીસી પ્રિલિમ પરીક્ષાનું આયોજન છે તે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને આઠમી મે બે હજાર ચોવીસ દરમિયાન થઈ શકે છે જ્યાં મિત્રો એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી લઈને આઠમી મે બે હજાર ચોવીસ દરમિયાન આ પરીક્ષા યોજાઈ શકે છે તદ ઉપરાંત ઉમેદવારો દ્વારા સિલેબસ પ્રમાણે તૈયારી કરવાની પણ અપીલ કરે છે કારણ કે પરીક્ષા છે તે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે એટલે જ આ પરીક્ષા ક્ષેતે એક એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને આઠમી મે બે હજાર ચોવીસ સુધી ચાલી શકે છે તદઉપરાંત આગળ જણાવે છે કે આચાર સંહિતા કે અન્ય કોઈપણ વિઘ્નો વિશે ઉમેદવારોએ ચિંતા કે ચિંતન કર્યા વગર જ પરીક્ષાની તૈયારીમાં ધ્યાન આપવું જોઈએ એમના માટે ભરતી બોર્ડ છે ભરતી બોર્ડના અધિકારીઓ દ્વારા તૈયારીને લઈને ફાઇનલ ઓપ પણ અપાઈ ગયો છે જ્યાં મિત્રો ચૂંટણી આવશે કે પરીક્ષા દૂર જશે પરીક્ષાની તારીખો બદલાશે એવું નહીં થાય આચાર આચારસંહિતા કે અન્ય કોઈ પણ વિઘ્ન આ પરીક્ષાની અંદર આવશે તેવું ઉમેદવારે ચિંતા કરવાની જરૂર નથી ચિંતા કર્યા વગર જ પરીક્ષાની તૈયારી કરવી આ બધું કરવું એ ભરતી બોર્ડનું કાર્ય છે ભરતી બોર્ડના અધિકારીઓ દ્વારા ફાઇલ તૈયાર કરીને ફાઇનલ ઓપ પણ અપાઈ ગયો છે જ્યાં મિત્રો જે જે ઉમેદવાર મિત્રોએ સીસીએની અંદર ફોર્મ ભરેલા છે તેવા દરેક ઉમેદવાર મિત્રો પરીક્ષાની તૈયારી આજથી શરૂ કરી દેજો કારણ કે પરીક્ષા બહુ જ દૂર નથી તદઉપરાંત આવીને આવી માહિતી મેળવવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો